કેમ છો મિત્રો, કલ્પનાના કિચનમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ટામેટાની અને કોપરાની ચટણી બનાવવાના છીએ, જે ખાવામાં એકદમ ટેસ્ટી છે અને તેને તમે ઢોસા સાથે, ઇડલી સાથે, ઉત્તપમ સાથે કે પરાઠા કે થેપલા સાથે પણ ખાઈ શકો છો અને એ એકદમ ઝડપથી બની જાય છે. તો ચાલો બનાવીએ તીખી અને ખાટી ફ્લેવરફુલ ટામેટાની ચટણી. ટામેટાની ચટણી બનાવવા માટે એક પેનને ગરમ કરો. પેન ગરમ થઈ જાય એટલે એમાં એક ટીસ્પૂન ઓઇલ નાખો અને ઓઇલ ગરમ થાય તો એમાં એક મોટી ચમચી જીરું નાખો. આ ચટણીમાં જીરુંનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. આથી જીરું વધારે લીધું છે. એને ધીમા તાપે શેકી લો. ફ્રેન્ડ, ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને ધીમા તાપે જીરાને શેકી લેવાનું છે. જીરું શેકાઈ જાય એટલે એમાં 8-10 કળી છોલેલું લસણ નાખો અને એને પણ 1/2 મિનિટ માટે શેકી લો. 1/2 મિનિટ સુધી લસણ શેકાઈ જાય એટલે એમાં 2 મરચાં કાપેલા નાખો. અહીં મેં તીખા મરચાં લીધા છે. તમે તીખાસનું પ્રમાણ તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો અને એને પણ 1/2 મિનિટ માટે શેકી લો. મરચાં અને લસણ સરસ શેકાઈ જાય એટલે એમાં 1/4 કપ મેં અહીં મીઠા લીમડાના પાન લીધા છે. મીઠા લીમડાના પાન ખૂબ જ ટેસ્ટી લાગે છે ચટણીમાં અને એને પણ શેકી લો. અને 2 ચમચી દાળિયા લીધા છે અને દાળિયાને પણ 1/2 મિનિટ માટે સરસ શેકી લો. બધું સરસ રીતે મિક્સ થઈ જાય અને થોડું શેકાઈ જાય એટલે એમાં 3 ચમચી મેં અહીં લીલા નારિયેળના ટુકડા કરી લીધા છે એ નાખો અને એને પણ 1/2 મિનિટ માટે શેકી લો. ત્યારબાદ 3 મોટા ટામેટાં મોટા ટુકડામાં સમારેલા નાખો. સ્વાદ પ્રમાણે મીઠું નાખો અને 1/4 ટીસ્પૂન હળદર નાખો અને 1 મોટી ચમચી લાલ કાશ્મીરી મરચું નાખો, જેથી આપણી ચટણીનો કલર લાલ રહે. અને બધું સરસ રીતે મિક્સ કરી દો. બધું સરસ રીતે મિક્સ થઈ જાય એટલે એમાં 1/4 કપ જેટલું પાણી નાખી અને બધું મિક્સ કરીને ઢાંકીને 3 મિનિટ માટે કૂક કરી લો, જ્યાં સુધી આપણા ટામેટા સોફ્ટ થઈ જાય. 3 મિનિટ કૂક થયા પછી તમે જોઈ શકો છો ટામેટા અને બધું સરસ સોફ્ટ થઈ ગયું છે અને કૂક પણ થઈ ગયું છે અને સુગંધ પણ ખૂબ જ સરસ આવી રહી છે. એમાં 1/2 લીંબુનો રસ નાખો. આ ઓપ્શનલ છે, તમને ખાટું પસંદ હોય તો તમે નાખી શકો છો, નહીં તો ઓમિટ કરી શકો છો. અને 1/2 ચમચી ખાંડ નાખો. ખાંડ નાખવાથી ખટાશ બેલેન્સ થઈ જાય છે. અને બધું સરસ રીતે મિક્સ કરીને ગેસની ફ્લેમ ઓફ કરીને 1/2 કલાક આ મિશ્રણને ઠંડુ થવા દો. 1/2 કલાક પછી આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. એને એક મિક્સર જારમાં લઈ લો અને એની સ્મૂથ પેસ્ટ બનાવી લો. અને જરૂર મુજબ પાણી લઈને તમારે પેસ્ટ બનાવવાની છે. તમારે કેટલી ગાઢી ચટણી જોવે છે એ પ્રમાણે પાણી નાખો અને સરસ પેસ્ટ બનાવી લો. જુઓ મિત્રો, આપણી ચટણી પીસાઈ ગઈ છે. મેં એને આટલી ગાઢી રાખી છે અને જુઓ એકદમ સ્મૂથ પીસાય છે અને એનો કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે. એને એક બાઉલમાં કાઢી લો. હવે આપણે એમાં વઘાર કરીશું. ચટણીના વઘાર માટે એક નાનું પેન ગરમ કરો અને એમાં 1 ટીસ્પૂન ઓઇલ નાખો. ઓઇલ ગરમ થઈ જાય એટલે 1 નાની ચમચી રાઈ નાખો. રાઈ તતડી જાય એટલે 1 નાની ચમચી જીરું નાખો અને એને પણ સરસ તતડાવી લો. જીરું અને રાઈ સરસ તતડી જાય એટલે 1/2 ચપટી હિંગનો વઘાર કરો અને 5-6 મીઠા લીમડાના પાન નાખીને સરસ મિક્સ કરીને આ વઘારને આપણી બનાવેલી ચટણી પર નાખી દો. જુઓ મિત્રો, આપણી સાઉથ ઇન્ડિયન સ્ટાઇલની ચટણી બનીને રેડી થઈ ગઈ છે. એકદમ ઝડપથી બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે ખાવામાં. આ ચટણીને તમે ફ્રીજમાં 4-5 દિવસ સુધી રાખી શકો છો અને ખાઈ શકો છો. આ ચટણી પ્લેન ઢોસા સાથે અને ઇડલી સાથે ખૂબ જ સરસ લાગે છે. તો મિત્રો, તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો. ફરીથી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક યુ વેરી મચ.